પોરબંદરમાં પાલિકા દ્વારા અનેક સ્થળો પર વર્ષોથી ટ્રાફિક સિગ્નલ તો લગાવી દેવાયા છે, પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી આ ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન મનાઈ રહ્યા છે, ત્યારે વહેલી તકે ટ્રાફિક સિગ્નલ શરૂ કરવા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર ભારતીય જનતા પાર્ટી શાસિત પોરબંદર સયાં સંયુક્ત નગરપાલિકા છે એની અંદર ટ્રાફિક સિગ્નલો ઘણા વખતથી બંધ હાલતમાં છે. આ બાબતે વારંવાર અમે શહેરની બીજી સ્વૈચ્છિક સંસ્થાઓએ અને જાગૃત નાગરિકોએ પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ પોરબંદર ભારતીય જનતા પાર્ટીના શાસિત નગરપાલિકાના જે પદાધિકારીઓ છે અને અત્યારના જે ચીફ ઓફિસર છે એ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. એને કારણે જે એજન્સીઓ કામ કરવા આવે એની પાસેથી મોટું કમિશન માગે, એને કારણે પોરબંદર શહેરની અંદર બહારથી સારી એજન્સીઓ આવતા પણ અચકાય છે. અને આ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાના પદાધિકારીઓને એવું છે કે જ્યાં પૈસાઓ મળતા હોય વધારે જે જગ્યાએ એવા જ કામ કરવાના, જેની અંદર કમિશન મોટે પાયે મળતું હોય એને એમાં જ. એને કારણે ટ્રાફિક સિગ્નલો છે એ રિપેર કરવા માટે કોઈ તજવીજ કરવામાં આવતી નથી. એને કારણે ઘણી વખત ઘણા લોકો જીવલેણ અકસ્માત તો ભોગ પણ લોકો બને છે. મારી વહીવટીતંત્રને વિનંતી છે કે ઇન્ટરવ્યુ કરી કલેક્ટર કક્ષાએ અથવા તો રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએ ટ્રાફિક સિગ્નલનું કામ છે એ તાત્કાલિક પોરબંદરની પ્રજાજનોના સુખાકારી માટે શરૂ કરે, અને પોરબંદરની પ્રજાજનો છે એમનો ટેક્સ આપે છે અને એ ટેક્સની સામે પણ એ સગવડો માગે છે એ આપવાની વહીવટીતંત્રની અને નગરપાલિકાની બંધારણની ફરજ છે.